નટરા સાંગાણીના શાપર વેરાવળની નવી કન્યા તાલુકા શાળામાં સરકારના બેટી પઢાઓ બેટી બચાવ સૂત્રોનું 12મું મરણ થયું હતું. અહીંયા બાળકો પાસે ભારે વજનના ટેબલ ઉછળકવામાં આવ્યા હતા. કોટડા સાંગાણીના શાપર વેરાવળની નવી કન્યા તાલુકા શાળા વેરાવળમાં નાની નાની બાળાઓ પાસે ભારે લોખંડના ટેબલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવામાં આવ્યા હતા. આમ તો વિદ્યાર્થીઓના મા બાપ બાળકોનું ભાવિ સુધારા માટે સ્કૂલમાં ભણાવવા માટે મોકલતા હતા, ત્યારે આવું કામ કરાવવું કેટલું યોગ્ય છે તેવો પ્રશ્નાર્થ ઊભો થયો હતો. એક તરફ સરકાર પણ વિદ્યાર્થિનીઓ ભણવામાં આગળ વધે તે હેતુસર કન્યા કેળવણી બેટી બચાવો બેટી પઢાઓ જેવા કાર્યક્રમ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો, ત્યારે આવા કિસ્સાઓ સામે આવતા લોકોમાં રોષની લાગણી પ્રગટી હતી. ટેબલ ફેરવાતા કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન પણ અહીં ઊભો થયો હતો. આ સમગ્ર હકીકત કેમેરામાં કેદ થઈ રહી છે. તેને જાણ સ્કૂલના એક શિક્ષકને થતા તે બાળાઓને મદદ માટે દોડી આવ્યા હતા. ટેબલ ઉપાડવામાં મદદ કરે છે આ મામલે સ્કૂલના આચાર્યનો સંપર્ક કરાતા તેમણે પણ સ્વીકાર્યું હતું. સ્કૂલમાં પટાવડા નહીં હોવાથી અમુક વિદ્યાર્થીઓ પાસે આવું નાનું મોટું કામ કરાવતા હતા. જ્યારે આચાર્યની ઓફિસમાં નજર કરતા ચેર પર કોઈ નહોતું બેઠું, છતાં ઓફિસના બે ફેન પણ ચાલુ જોવા મળ્યા હતા, જેમાં સરકારી સ્કૂલની બેદરકારી જોવા મળી હતી. નાનું ટેબલ હશે અને સામાન્ય વ્યવસ્થા કરવા છે બાળકને છે, ક્યારેક આવું સમૂહ જીવનના ભાગરૂપે છે આવું ક્યારેક કામ કરાવી દઈશું. યોગ્ય તો નથી, પણ માત્ર જ્યારે આવું નાનું મોટું કામ હોય ત્યારે શાળામાં કોઈ અન્ય સ્ટાફ છે નહીં. પટાવાળા, ક્લાર્ક, આખા ગુજરાતની કોઈ પણ પ્રાથમિક શાળામાં આવો કોઈ સ્ટાફ નથી. ત્યારે આવા કાર્યક્રમો જ્યારે થતા હોય છે ત્યારે સામાન્ય રીતે બાળકોનો આવું કોઈ છે કામ બાળક પાસે છે કરાવીએ છીએ. રોજનું કામ એનું આવું હતું નથી અને શાળામાં બીજા કોઈ શિક્ષકો સિવાયના અને આચાર્ય સિવાયના કોઈ કર્મચારી નથી. કલ્પેશ જાદવ, સેન્ટ 24 ન્યૂઝ, કોટડા સાંગાણી.